ધોરણ 4 વિષય ગુજરાતી વાર્તા નંબર 1 નાવડી ચાલી મેં આ વાર્તા તમને સમજાવી અને આગળના 1 થી 5 સવાલ જવાબ પણ મેં તમને લખાવી સમજાવ્યા હવે આપણે પ્રશ્ન નંબર 6 આવ્યા ઉદાહરણ મુજબ વાક્યની પ્રયોગ કરો એમાં આપ્યું છે તમને દેડકો ઉદાહરણ આપ્યું છે ને એમાં લખ્યું છે દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે પછી બધા પ્રાણ પછી બધા પક્ષી ઉંદર પ્રાણ પક્ષીઓના નામ લખ્યા છે ચકલી ઉંદર કબૂતર ભમરો કાવડો આ બધાના નામ લખ્યા છે એ પણ કેવો અવાજ કરે છે એ ઉદાહરણ પ્રમાણે આપણે કરવાનું છે લખવાનું છે ઉંદરનું આપ્યું છે ઉંદર ટ્રાવ ટ્રાવ કરે છે ચકલી ચી ચી કરે છે પછી ઉંદર ચૂ ચૂ કહે છે કબૂતર ઘૂ ઘૂ કહે છે ભમરો ગુનગુન કરે છે કાવડો કાકા કરે છે આ બધા અવાજ તો તમને ખ્યાલ જ હોય પણ તમારે આ રીતે તમારી સ્વકૃતિમાં આપણે ચકલીનો અવાજ ઉંદરનો કબૂતરનો ભમરાનો અને કાગડાનો અવાજ આ રીતે લખવાનું છે પ્રશ્ન નંબર આવ્યા 7 કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમને આપ્યું છે પ્રશ્ન નંબર 7 ઉંદરનું રહેઠાણ ઉંદર ક્યાં રહે છે દરમાં તમારા ઉપર બધા કૌંસ આપ્યા છે એમાંથી શોધી લખવાનું છે ઉંદર ઘરમાં રહે છે પછી છે વાઘ વરુનું રહેઠાણ વાઘ વરુ કુસેમાં રહે બોર્ડમાં એના રહેઠાણનું નામ શું છે બોર્ડ પંખી ઝાડ પર રહેવા માટે રહેવા બાંધે છે તેને શું કહેવાય છે મારો પંખીનું રહેઠાણ શું છે મારો એ ઝાડ પર શું બાંધે છે મારો હવે ચોથું બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તેને શું કહે છે વાડો આપણે બકરી ઘેટા જેને આપણે પૂરીએ છીએ તેને શું કહેવામાં આવે છે વાડો પાંચમું માણસનું રહેઠાણ શું છે ઘર આપણે માણસ છે આપણે સેવા રહીએ છીએ બાર રોડ ઉપર રહીએ છીએ આપણું રહેઠાણ શું છે ઘર એટલે આપણે લખવાનું ઘર સાપનું રહેઠાણ શું છે રાપડો સાપ રાપડો બનાવી મખોલ બનાવી રાપડામાં રહે એટલે આવશે રાપડો ખાલી જગ્યા પૂરો આ જે કૌંસ આપેલા શબ્દ છે યોગ્ય રીતે એવી જ રીતે આ પ્રશ્ન 8 માં પણ શબ્દ આપ્યા છે એમાંથી શોધી શોધીને આપણે લખવાના છે સવાલ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ બધાને આપણે શું કહીશું માસ કહે છે કેટલા માસ આ કયો માસ ચાલે છે સફા દાડમ કેરી આ બધાને શું કહીશું એ તો ફળ એ તો આપણને ખ્યાલ જ હોય આપણે કહીએ છીએ મમ્મી મને આ ફળ ખાવું છે સફર સફરજન કીરું દાડમ આ બધાને શું કહેવાય છે ફળ હવે રંગ રંગ કયા હોય ખબર છે રાતો પીરો લાલ રાતો પીરો લાલ આ બધાને શું કહે છે રંગ આપણે તો 12 રંગ છે આ બધા રંગને આપણે રંગ કહેવામાં આવે છે લાલ લીલા પીળા બધા ગમે તે જાતના રંગો હોય હવે શિયાળો ઉનાળો ચોમાસું આપણી શું કહેવાશે ઋતુ આપણને પૂછવામાં આવે છે તમારી કેટલી ઋતુ અને કઈ કઈ ઋતુ તો આપણે જવાબમાં આપીએ છીએ 3 ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું 5 કાકા ફુવા માસી આ બધા આપણે શું થાય સંબંધી શું થાય સંબંધી એટલે એને શું કહેવાય છે સંબંધી પછી દૂધી કારેલા ભીંડા આ બધાને શું કહેવાશે શાકભાજી મોર પોપટ કાબર આ બધાને શું કહેવાશે જે મેં 7 કર્યું છે નીચે પંખી તો સામે તમે લખી કાઢજો પંખી તમારા સામે લીટી આપી છે એમાં તમારે લખવાનું આ બધું છે હવે પ્રશ્ન નંબર 9 સાચી જોડણી લખો હવે જો નાવડી તમે ખોટી રીતે નાવડી લખ્યું છે સાચી રીતે આ રીતે લખજો કીડી પાંદડું નારિયેળ સરોવર પીલું પીલુંમાં તમને માથે મીંડું નહીં કર્યું પછી નારિયેળમાં એ હસ્વ દીર્ઘની ભૂલ છે પાંડુમાં તમને ત્યાં માથે ટપકું કર્યું નથી પછી સરોવરમાં શરણાઈનો સ તમારામાં પરેલો છે અહીંયા સસલાનો સ આવશે આ રીતે જોડણી તમે સુધારી લેજો અને લખી કાઢજો પ્રશ્ન નંબર 10 સમાનાર્થી શબ્દો સમાનાર્થી શબ્દો પાણી એને શું કહીશું આપણે બીજા શબ્દમાં સમાનાર્થી એટલે સમાન હોય એવા તો એ જ વસ્તુ બીજા વસ્તુ બીજા વાક્યમાં કહેવામાં આવે તે પાણી તો જળ પછી શું છે નાવડી નાવડીને આપણે હોડી પણ કહીએ છીએ હોડી પછી છે પાન પછી છે મજા મજા આપણે એકસાથે મજા કરીએ આનંદ કરીએ મોજ કરીએ એટલે એને શું કહેવાશે આનંદ મજા તો
પાનું, પછી પાંદડું તો પાણું, અને લાકડી તો લાઠી, અને માથું તો સી. અહીં મેં તમને ફક્ત જવાબ જ લખાવ્યો છે, સવાલ તમારી સ્વપોથીમાં આપેલા જ છે, મેં નંબર ક્રમ પ્રમાણે મારેલા જ છે. તમારે આ પ્રમાણે ક્રમ જોઈ તમારી સ્વપોથીમાં પૂરી કાઢવાનું છે અને યાદ પણ કરવાનું છે. હવે શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. પહેલા શું આવશે? ઉંદર, નાવડી, પાંદડી, પાણી અને પાંદડું. ઉંદર, નાવડી, પાણી અને પાંદડું. આ રીતે તમે પ્રશ્ન નંબર 11 શબ્દકોષમાં લખી કાઢજો. હવે આવે આપણે પ્રવૃત્તિ. પ્રવૃત્તિમાં પ્રશ્ન 1 છે, સમાચાર પત્ર કે સમયકો ચિત્ર વાર્તાઓ મેળવીને અંક બનાવો. પ્રશ્ન 2માં છે, ચિત્ર વાર્તાઓ મેળવીને મેળવો અને વાંચો. પણ તમારે આ વાર્તા છે તમારી સ્વપોથીમાંથી જોઈ તમારી નોટમાં લખી કાઢવાની છે. પ્રશ્ન નંબર 3, ચાલોને રમીએ હોળી, આ કાવ્ય મેળવીને વાંચો. આ કાવ્ય છે પ્રશ્ન નંબર 3માં. ચાલોને રમીએ હોળી, હોળી વર્ષે વરસાદ ખૂબ, આજનું સદા ઝરણા ઝરણા નાના જાય, દોડી દોડી ચાલોને રમીએ હોળી. આ રીતે આખી વાર્તા છે. બાપુના ચાપાને નકામાં થોતા, કાપી કાપી કૂપીને કરીએ હોળી, ચાલોને રમીએ હોળી હોળી. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે તમને આ કાવ્ય લખવીએ ગમશે અને વાંચવી પણ ગમશે. બાપુના છાપાને નક્કામાં થોતા, કાપી કૂપીને કરીએ હોળી, સાદી સાદીને સઢવારી, નાની નાનીને મોટી મૂકીએ પવનમાં હોળી છોડી, ચાલોને રમીએ હોળી હોળી. ખાલી ખમોળીએ ઊંધી વરે જો, પાંદડાને ફૂલ ભરું તોડી તોડી, ચાલોને રમીએ હોળી હોળી. જાસે સાગર પાર, પરીઓના દેશમાં સૌથી પહેલા દોસ્ત મારી હોળી, ચાલોને રમીએ હોળી. આ રીતે કાવ્ય પણ છે, વાર્તા પણ છે, તમારી નોટમાં તમે લખી કાઢજો. હવે આપણે આવે પ્રશ્ન નંબર 4. એમાં છે, તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો અને લખો. આપણે આપણા વર્ગખંડની બારીમાંથી શું શું દેખાય છે મેં તમને અહીં લખી કાઢ્યું છે. મારા વર્ગખંડની બારીમાંથી દૂર થોડાક વૃક્ષો દેખાય છે. પવન આવતા જ વૃક્ષો ઝૂમી રહ્યા છે. કેટલાક બાળકો વૃક્ષની નીચે રમી રહ્યા છે. શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ કબડ્ડીની રમત રમી રહ્યા છે. આકાશમાં અહીં કઈ વાદળો દોડી રહ્યા છે. કેટલાક પક્ષીઓ ઉડવાનો આનંદ માણી રહ્યા છે. આ રીતે તમારી સ્વપોથીમાં તમે લખી કાઢજો. હવે આપણા આવ્યા પ્રશ્ન નંબર 5. એમાં તમે જોજો, તમારા પ્રશ્ન 5 નંબરમાં ચિત્ર આપ્યું છે વૃક્ષ રોપાણનું. એની નીચે 6 પ્રશ્ન છે, એના જવાબ મેં ડાયરેક્ટ લખાવ્યા છે. તમે સવાલ અહીંથી જોજો તમારી સ્વપોથીમાંથી અને જવાબ મારા બોર્ડ પરથી જોઈને લખજો. સવાલ છે, ચિત્ર સારું છે. આપણે જવાબ લખ્યો છે ચિત્ર વૃક્ષ રોપાણનું છે. મેં જ્યાં જ્યાં જવાબ છે ત્યાં ત્યાં 2 નીચે ઈટા કર્યા છે એટલે તમને બહુ વાંધો આવે નહીં. પછી પ્રશ્ન નંબર 2, છોડ કોણ રોપે છે લખવાનું. છોકરી છોડ રોપે છે. પ્રશ્ન નંબર 3, છોકરો શું કરે છે. છોકરો છોડને પાણી પાય છે. ચિત્રમાં જોઈને જ આ જવાબો લખવાના છે. તમને કેટલા વૃક્ષો દેખાય છે? અમને 6 વૃક્ષો દેખાય છે. ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે. ચિત્ર દ્વારા આપણને શીખ મળે છે કે વધુ વૃક્ષો વાવે વાવો. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે આપણે ખરેખર વધુ વૃક્ષો વાવવા જોઈએ. અત્યારે તમે વાવશો ને તો તડકો જલ્દી પડશે નહીં, પાણી વરસાદ પડશે તો ફટાફટ તમારું વૃક્ષ મોટું થઈ જશે. હવે પ્રશ્ન નંબર 6, વૃક્ષ વિશે બીજા 2 સૂત્રો લખો. હવે આપણે વૃક્ષ વિશે બીજા 2 સૂત્રો લખવાના છે. 1, વૃક્ષો વાવો વરસાદ લાવો. 2, વૃક્ષો એટલે ધરતીનો સરકાર. જ્યારે વરસાદ આવે અને વૃક્ષો ખીલખીલાટ લીલાછમ ખીલી ઉઠે ત્યારે તમને એવું લાગે કે ધરતીએ જાણે લીલી સાડી પહેરી છે, શણગાર સજ્યો છે. એટલે આ વાક્ય બંધ બેસે છે, વૃક્ષો એટલે ધરતીનો શણગાર. હવે પ્રશ્ન નંબર 6, એમાં તમને એવું આપે છે, કોથી શરૂ થતી ઘરની 5 વસ્તુઓના નામ લખો. 5 વસ્તુઓ, કલમ, કાતર, કઢાઈ, કપ અને કૂંચો. ગમે તે 5 વસ્તુ કીધું છે આપણે કથી અક્ષરથી ચાલુ કરી છે અને આ 5 વસ્તુ આપણે લખી છે. તમારી સ્વકૃતિ પૂરી કાઢજો. આપણે વાર્તા નંબર 1 આજે પૂરી થઈ ગઈ સ્વકૃતિમાં. હવે પાઠ 2 આવીશું. ચલો તમને લેસન આપી દઉં.
थी वार्ता पूरी थाय थाय क्या सुधी लखू स्वापोध्यनी नोट में जो प्रश्न छ थी वार्ता पूरी थाय त्यां सुधी तमारे लखू स्वापोध्य अने तेमज नोट में चलो थैंक यू।